વેસ્તાનમાં રાહુલની કરાયેલી ઘાતકી હત્યા મામલે પોલીસે હત્યારા પ્રશાંત અને તેના મિત્ર પ્રદીપની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે. વેસ્તાન ખાતે રહેતા રાહુલ પાટીલની ઘર પાસે જ મિત્ર પ્રશાંત શિંદે તથા પ્રદીપ પાટીલે લાકડાના ફટકા વડે માથાના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી, જે અંગે વેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હત્યારા પ્રશાંત હીરામણ શિંદે અને તેને હત્યામાં સાથ આપનાર મિત્ર પ્રદીપ કૈલાસ પાટીલને ઝડપી પાડ્યા. આ અંગે પૂછપરછ કરવામાં આવી આરોપી પ્રશાંત શિંદે કબૂલાત કરી હતી કે મૃતક રાહુલ પાટીલની પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબંધ હતા, જે અંગે મૃતક રાહુલ વારંવાર ઝઘડો કરતો હોય પ્રશાંતે મિત્ર પ્રદીપ સાથે મળી રાહુલની હત્યા કરી. હાલ તો વેસ્તાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ 8/7/2024 આશરે રાત્રે 10 વાગ્યાની આસપાસ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે, એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લુહાણ હાલતમાં પડેલી છે, જે અને જે અનુસંધાને વેસ્તાનની સ્થાનિક પોલીસ અને વેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સ્થળ ઉપર પહોંચેલા હતા. સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે એક ઇન્જરી હોય એવું જણાઈ આવેલું. આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું, જેથી એની આઇડેન્ટિફાઈ ડેડ બોડીને આઇડેન્ટિફાય કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઇડેન્ટિફાઈ થઈ ગઈ. અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યું. એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતા મળી આવેલા, અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્ક્લોઝ થતા આ અનુસંધાને વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટા ભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે, અને આ ગુનો દાખલ થયા બાદ વેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે, જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ શિંદે, એની ઉંમર 25 વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે, અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ, એની ઉંમર વર્ષ 26 છે, એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે. આ બંને પૈકી જે પ્રશાંત હીરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આડા સંબંધનો પણ શક વહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા, જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાએ લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથળ પદાર્થથી મારી ઇજા કરી અને એનું મોત નોંધાવેલ છે. હા, એ હાલ સુધીની તપાસમાં એવું ડિસ્ક્લોઝ થયું છે કે મેં જેમ આપને કહ્યું કે રાહુલના પત્ની અને પ્રશાંત વચ્ચે આડા સંબંધ હોવાની શંકા વહેમ રાખી અને અવારનવાર પ્રશાંત અને રાહુલ અને એના પત્નીને અવારનવાર ઝઘડો થતો હતો અને આ સંબંધની આ બાબતેની પુષ્ટિ પણ આ ગુનાના ફરિયાદી એટલે કે રાહુલના બ્રધર ગણેશભાઈએ પણ આપેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.